આપણે હવે આદરણીય નિમિચંદજી પાટણીજી નું હવે આપણે પાછું શરૂ કરીએ છીએ એમના જીવન પરિચય સંબંધી. નિમિચંદજી પાટણીજી તેઓ પણ એક મહાન વિભૂતિ થઈ ગયા. આગ્રાના હતા, આગ્રામાં એમનો જન્મ થયો હતો. બે પુત્ર અને બે પુત્રી એમને હતી. કપડાની મિલ હતી, કપડાનો વ્યવસાય હતો એમને. સૌથી પ્રથમ વાર ગુરુદેવ શ્રીના દર્શન થયા તો ગુરુદેવ શ્રીમય થઈ ગયા અને પાટણીજીએ ત્યારે જ સંકલ્પ કર્યો કે મારું આખું જીવન હવે હું પ્રચાર પ્રસાર માટે અને આત્મકલ્યાણ માટે સમર્પિત કરી દઈશ. ગુરુદેવને પ્રથમવાર મળ્યા ત્યારે એમને એવો વિકલ્પ આવ્યો. ગુરુદેવશ્રીના પ્રચાર પ્રસારમાં એમનો ખૂબ જ યોગદાન રહ્યો છે. ગુરુદેવશ્રી શરૂઆતમાં તો ગુજરાત અને સૌરાષ્ટ્રમાં બધાને ખ્યાલ હતું ગુરુદેવશ્રીનું, પણ જે ઉત્તર અને દક્ષિણ ભારતમાં વધારે લોકો ઓળખતા નહોતા, એ જીવોને ગુરુદેવશ્રીનો પરિચય નહોતો. તો પાટણીજી આવી બધી જે તીર્થયાત્રાઓ બધી જે એમને એમના એમને કાઢી હતી બધી, એટલે કે એ બધી તીર્થયાત્રાઓ બધું જે વ્યવસ્થા કરતા હતા, તો ઉત્તર અને દક્ષિણ ભારતની જે બધી યાત્રાઓ નીકળી તો એમાં ગુરુદેવશ્રીના બધાને દર્શનનો તો લાભ મળ્યો, પણ લગભગ બધી જગ્યાએ ગુરુદેવના વાણીનો પણ લાભ મળે એમાં પાટણીજીનો ખૂબ સાથ રહ્યો. એનો બધો શ્રેય પાટણીજીને જાય છે, કારણ કે આવી બધી વ્યવસ્થા કરવી કે આ બધી જગ્યાએ ગુરુદેવશ્રીના પ્રવચનો થાય અને લોકો એ પ્રવચનોના માધ્યમથી ગુરુદેવશ્રીને ઓળખે, સમજે, એમના હૃદયને સમજે, તત્વને પામે, ગુરુદેવશ્રીનો પરિચય થાય, એ બધો શ્રેય, એ બધી વ્યવસ્થા કરવાનો બધું એ કરવાનું શ્રેય પાટણીજીને જાય છે. યાત્રાઓમાં બધું સંભાળવાનું, બધું જે આયોજન કરવું, ભોજનની જે પણ રહેવાની, આ બધું કાર્ય પાટણીજી બધું સંભાળતા હતા. એટલે બહુ ઉચ્ચ કોટીના આ વિદ્વાન હતા. અને એક તમને આ એક જ્ઞાનરત્નના એક ઉદાહરણથી સમજાવશું કે જ્ઞાનરત્નના ચાર પાયા જ્ઞાનરત્ન છે અને એના ચાર પાયા રામજી બાપુજી, ખેમચંદભાઈ, બાબુભાઈ અને ડોક્ટર હુકુમચંદજી ભારીલ. આ ચાર જ્ઞાનરત્નના પાયા અને એ જ્ઞાનરત્નને ચલાવવાવાળા એક સારથીની ભૂમિકા પાટણીજી નિભાવતા હતા. હવે એમ કહે છે કે આગળ એ જ્ઞાનરત્નના જે ચાર પાયા છે અને કદાચિત એ ચાર પાયામાંથી કોઈ પાયાનો પંક્ચર થઈ જાય, ખ્યાલ આવે છે ને, એટલે કદાચ કોઈનો સ્વર્ગવાસ થઈ ગયા, ખ્યાલ આવે છે, કોઈ આ જીવોના, આમાં રામજી બાપુજીનો, ખ્યાલ આવે છે, ખેમચંદભાઈનો. તો એમ કીધું કે પાટણીજી એ સારથીનું કાર્ય નિભાવતા હતા ને, એટલે એમને સ્ટેફની તૈયાર કરી. સ્ટેફની શું કરીને? તો કે ટોડરમલ સ્મારક મહાવિદ્યાલય જે જયપુરમાં હમણાં ચાલી રહ્યું છે તે એ વિદ્યાલયના પણ તે ટ્રસ્ટી હતા. ટોડરમલ સ્મારક વિદ્યાલય હતું એના તેઓ ટ્રસ્ટી અને મહામંત્રી હતા. ટ્રસ્ટી અને મહામંત્રી ટોડરમલ સ્મારક બન્યું ત્યારે ટ્રસ્ટી અને મહામંત્રીની પદવી પર હતા અને તેઓ ત્યારે એ બધા વિદ્વાનોને તૈયાર કરતા હતા. તો એ સ્ટેફનીના રૂપમાં એ વિદ્વાનોને તૈયાર કરવાનું કામ ચાલુ થઈ ગયું અને એના માધ્યમથી
એના માધ્યમથી એ જ્ઞાન રથ ના રોકાયો, એ જ્ઞાન રથ આગળ વધતો ગયો. ખ્યાલ આવે છે ને? અને જન જન સુધી આ તત્વ જ્ઞાનને પહોંચાડવાનું કામ આ બધા વિદ્વાનો જે તૈયાર થઈ રહ્યા છે, એ બધા સ્ટેફનીના રૂપમાં આ ગુરુદેવનું તત્વ જન જન સુધી પહોંચાડવાનું કામ દેશ અને વિદેશમાં કરી રહ્યા છે. એ બધો શ્રેય પાટનીજીને જાય છે. કારણ કે તેઓ આ બધું બહુ સૂક્ષ્મ રીતે બધું બરાબર ધ્યાન રાખતા હતા, જોતા હતા, અને બધા પર્યુષણ પર્વમાં જે પણ વિદ્વાનોને નાના નાના ગામ બધે ગામમાં બધે આ મોકલતા હતા આપણે પાટનીજી, એ બધા વિદ્વાનોની જે ચુનૌતી કરતા હતા કે કોને ક્યાં મોકલવું એ બધું તેઓ સંભાળતા હતા. અને જ્યારે પાટનીજીનું શરીર સાથ નહોતું આપતું, પછી જ્યારે ઉંમર વધી ગઈ તો પછી સારથીનો મોહ પણ ન રાખ્યો અને એમને આ બધું જે કામ હતું એ બધું એમને બ્રહ્મચારી શ્રી જતીશભાઈજી શાસ્ત્રી એમને આપવામાં આવ્યું. જે પાટનીજી જે પદવી પર હતા એ પદવી એ કોને આપી? તો બ્રહ્મચારી શ્રી જતીશભાઈજી શાસ્ત્રી ને આપવામાં આવી. પ્રવચનનું આયોજન, વિદ્વાનો પ્રવચન કરતા વખતે પણ એમને કોઈ પણ સંકટ ન આવે, સંચાલનનું કામ, શિબિરોનું આયોજન, કાર્યક્રમ, બધું જે પણ પ્રશિક્ષણ શિબિરો લાગતી, આટલી બધી હજી જે લાગી રહી છે, પહેલાં જે લાગતી હતી એ બધી શિબિરોનું કામ, એ બધું જે યોજના કરવું, સૂક્ષ્મ તરીકેથી બધું જોવું, એ બધું પાટનીજી બધું ધ્યાન રાખતા હતા. એક પંચકલ્યાણક જ્યારે જયપુરમાં વેદી પ્રતિષ્ઠા હતી ત્યારે કરફ્યુ લાગ્યું હતું અને એ વખતે પાટનીજીના દ્વારા એ આખું વેદી પ્રતિષ્ઠાનું કાર્ય આનંદથી આખું એ કામ સંપન્ન થયું હતું અને બહુ મોટી રથયાત્રા પણ નીકળી હતી આવા કરફ્યુના સમયમાં પણ. અને ત્રણ જગ્યાના અહીંયા આપ્યું છે એનું જીવનમાં કે ટ્રસ્ટી રહ્યા હતા. એક તો ટોડામેલ્સ માર્ગના ટ્રસ્ટી અને મહામંત્રી હતા, પછી કુંદકુંડ કહાન દિગંબર સુરક્ષા ટ્રસ્ટના એ મુખ્ય ટ્રસ્ટી હતા. અને સોનગઢ ટ્રસ્ટના પણ તેઓ ટ્રસ્ટી હતા. એવા આ ત્રણ જગ્યાના તેઓ ટ્રસ્ટી અને મંત્રી રહ્યા છે. કોઈ વિદ્વાન હોય તો ધનવાન ના હોય, કોઈ ધનવાન હોય તો વિદ્વાન ના હોય, કોઈ વિદ્વાન ધનવાન હોય. ખ્યાલ આવે છે? એ એમ કહે છે કે આમના જીવનમાં બંનેનો સુમેલ હતો, વિદ્વતપણું પણ હતું અને તેઓ ધનવાન પણ હતા. અને હજી એક એમનું ગુણ હતું, સદાચારમય જીવન. ત્રણ ગુણ એમના જીવનમાં હતા, એક તો વિદ્વત્તા હતી, ધનવાન હતા અને સદાચાર હતા. અગર ટોડરમેલ સ્મારક માટે એમને બહુ જ સહયોગ કર્યો છે, બહુ સહયોગ આપ્યો છે. જેમ પંડિત હુકુમચંદજી ભારીલ અગર સ્મારકના શિખર કહેવાય છે તો પાટનીજી ટોડરમેલ સ્મારકના નીવ છે. ફરી જેમ હુકુમચંદજી ભારીલ ટોડરમેલ સ્મારકના શિખર કહેવાય છે તો પાટનીજી એના નીવ છે. દેવલાલી ટ્રસ્ટના પણ સાથે પણ એમને બહુ સારો એવો સંબંધ હતો. અને અમદાવાદનો એક પ્રસંગ યાદ આવે છે, એ તમને કહું છું કે અમદાવાદની અવાજ આવે છે હવે? હા, એક મિનિટ માટે રોકાઈ.
ગુરુદેવશ્રીના તત્વજ્ઞાન ઉપર એટલા બધા મુગ્ધ થઈ ગયા હતા, એમ એટલા બધા મુગ્ધ થઈ ગયા હતા કે તેમને જે એમનો આટલો બધો મોટો વ્યવસાય હતો, ધંધો વ્યાપાર હતો, જે કપડાના મિલનો, અને એ કપડાનો મિલનો ધંધો છોડી તેઓ ગુરુદેવશ્રી માટે સમર્પણ થઈ ગયા હતા એમ. અને ગુરુદેવશ્રીના તત્વ માટે એવા સમર્પણ થઈ ગયા હતા, ગુરુદેવશ્રી માટે એવા સમર્પણ થઈ ગયા હતા કે એ બધો ધંધો વ્યાપારથી એ નીકળી ગયા હતા. અને એમને કેટલી એમની રચના કરી છે, પહેલાં એમની બુક્સ હું કહું છું કે એમને કઈ કઈ બુક્સની રચના બધી કરી છે. મોક્ષ માર્ગ પ્રગટ કરને કા ઉપાય, મોક્ષ માર્ગ પ્રગટ કરને કા ઉપાય, આ એક બુક જે એમને બહાર પાડી હતી, મોક્ષ માર્ગ પ્રગટ કરને કા ઉપાય. હવે આવે છે અવાજ? મોક્ષ માર્ગ એમના ગ્રંથનું નામ કહું છું, મોક્ષ માર્ગ પ્રગટ કરને કા ઉપાય. બીજું ગ્રંથ થયું, લખ્યું હતું એમને શાસ્ત્રના અર્થ સમજવાની પદ્ધતિ, શાસ્ત્રના અર્થ સમજવાની પદ્ધતિ. ત્રીજું એમના ગ્રંથનું નામ કહું છું, શાસ્ત્ર જે મેં લખ્યું હતું, શાસ્ત્ર. પંચમ ગુણસ્થાન વર્તી શ્રાવકની 11 પ્રતિમા, પંચમ ગુણસ્થાન વર્તી શ્રાવકની 11 પ્રતિમા. એક બીજી પણ એક બુક બહાર પડી હતી, નિમિત્ત નૈમિત્તિક સંબંધ. અને એક એમની જે આ બહુ સુંદર રચના, સુખી હોને કા ઉપાય, સુખી હોને કા ઉપાય. આ બધી એમની રચનાઓ છે, આ બધી બુક્સો બહાર પડી છે. ફરી એકવાર બોલી જાઉં છું, મોક્ષ માર્ગ પ્રગટ કરને કા ઉપાય, શાસ્ત્ર કે અર્થ સમજને કી પદ્ધતિ, પંચમ ગુણસ્થાન વર્તી શ્રાવક કી 11 પ્રતિમાએ, નિમિત્ત નૈમિત્તિક સંબંધ અને સુખી હોને કા ઉપાય. આ બધી બુક્સો નિમિચંદજી પાટનીજીની રચનાઓ છે. હવે એક બીજી મહત્વપૂર્ણ વાત નિમિચંદજી પાટનીજીનું, તો એક તો તમને કીધું કે ઉત્તર અને દક્ષિણ ભારતમાં ગુરુદેવશ્રીની અધ્યાત્મ ક્રાંતિનો પરિચય કરાવવા વાળા તીર્થક્ષેત્રોના માધ્યમથી, યાત્રાઓના માધ્યમથી, તીર્થક્ષેત્રની યાત્રાઓના માધ્યમથી કોઈ કરાવ્યું હોય તો એ પાટનીજીને શ્રેય જાય છે. એ કરાવવામાં એમનો ખૂબ આમ આગળ જ બધે રહેતા હતા, બસોમાં જ્યાં જતા હતા ત્યાં બધે આમ આગળ, અને ગુરુદેવશ્રી એમની પાછળ એવી રીતે એ આમ સારથીના રૂપમાં એમને એમનું આમ પદ નિભાવ્યું છે. બીજી એક મહત્વપૂર્ણ વાત કે સોનગઢમાં તો આ બધા જીવો સ્થાનકવાસી સંપ્રદાયથી આવ્યા હતા, તો શુદ્ધ તેરાપંથી આમનાયના વિધિ પૂજન આદિની વિધિ એમને નહોતી ખબર. એટલે પાટનીજી તો મૂળ દિગંબર હતા, એટલે એમને સોનગઢમાં આ પૂજા પૂજન વિધિ આદિનું જે બધું ચાલુ કર્યું એ બધું પાટનીજી દ્વારા ચાલુ થયું છે. કારણ કે તેઓ પોતે દિગંબર, મૂળ દિગંબર હતા, અને ત્યાં કોઈને આ પૂજન વિધિનું ખ્યાલ નહોતો, ખબર નહોતી, એટલે પાટનીજીએ એમને આ બધી પૂજન વિધિ આદિનું બધું સમજાવ્યું. એટલે એમના દ્વારા આ ત્યાં સોનગઢમાં આ બધું ત્યાં એમના નિમિત્તે બધું ચાલુ થયું છે. બીજું એક કે બંને બહેનો પૂજ્ય બેનશ્રી અને પૂજ્ય બેન એ બંને સાથે એમને ભાઈ જેવો સ્નેહ હતો. ખૂબ જ સૂક્ષ્મ ચર્ચાઓ તેઓ કરતા હતા બંને બહેનો સાથે. તત્વની ખૂબ સરસ પકડ હતી નિમિચંદજી પાટનીને, ખૂબ જ સરસ પકડ હતી.
अध्यात्म एमने एमने एमना जीवन में बहु उतरी गयुं तुं अने खूब सरस न्याय आदि थी अध्यात्म थी तेवो प्रवचन करता था अने रक्षाबंधन ना दिवसे तो तेवो सोनगढ़ आवता अने बन्ने बहनों पासे राखड़ी बंधावता था। एटलो तो बन्ने बहनों एमने बहु स्नेह रह्यो तो बन्ने बहनों ने पण पाटनी जीनो बहु स्नेह अने बहु मान हतुं। एक एमनी बे चार लाइन नी अहीं कविता बनावी छे तो ए आपणे बोलूशुं। अहीं चाह नहीं ज्ञानी बन करके अपना यश फैलाने की, चाह नहीं पंडित बन करके अपना नाम कमाने की, चाह यही है जिनवाणी की सच्ची बात सुनाने की, जिनवाणी की वेदी पर संन्यास मरण कर जाने की, जिनवाणी की वेदी पर संन्यास मरण कर जाने की। आवा तो अद्भुत आवा पाटनी जी थई गया एटले बहुज ऊंचो जीव हतो अने आ गुरुदेवशीना के ने रामजी बापूजी पछी कोई बहु महान विभूति होय तो आ पाटनी जी हता। गुरुदेवशीना प्रचार प्रसार में एमनु खूब ज योगदान रह्यु छे अने खूब ज समर्पण भाव थी अने खूब ज एमने अर्पणता थी गुरुदेवशी माटे तन मन अने धन ए बधु एमने गुरुदेवशी माटे अर्पण करी दीधुं तुं एवा आपणे अहींज पाटनी जीनुं आपणे व्यक्तित्व आपणे अहींया ज कहीने पूरुं करीए छे। हवे आगळ आपणे जईए શાંતાબેન ને છેલ્લી સ્થિતિમાં સમાધિ મરણ પાટણી જીએ કરાવ્યું હતું, બરાબર છે? હા, આપણે હવે આગળ જઈએ છે પાટણીજી પછી આપણે લઈએ છે બાબુજીનું હું લઉં છું। બાબુજી માટે આપણે પહેલા લઈએ છે। સૌથી પહેલા તો બાબુજી પહેલા પણ હું આપણે હા બાબુજીનું પહેલા આપણે લઈએ છે ઓકે, પછી આપણે એક ખેમચંદભાઈનું આજે લઈએ, ખેમચંદભાઈનું બેનું થશે હમણાં, બરાબર? આપણા પહેલા બાબુજી યુગલ કિશોરજીનું આપણે પહેલા લઈએ છે। હવે એમનો મેઇન તો આપણે સૌથી પહેલા તો બાબુ યુગલ કિશોરજી તેઓ નો જે મૂળ જન્મ થયો હતો એ તો વૈષ્ણવ કુટુંબમાં થયો હતો। જે મૂળ જન્મ એમનો જ્યાં થયો હતો ને તો એ તો વૈષ્ણવ કુટુંબમાં થયો હતો અને એમને ત્યાં એક એક મોટી બહેન હતી, પછી એમના ઉપર એક ભાઈ હતા, એ ત્રીજા નંબર પર હતા અને હજીને એક ચોથા નંબર પર એક ભાઈ હતા, એમ એમ ચાર હતા। એક મોટી બહેન, પછી ભાઈ, પછી બાબુજીનો નંબર હતો અને પછી ભાઈ હતા। એ વૈષ્ણવ કુટુંબની વાત જે હમણાં કરી રહી છું કે ત્યાં જેમને એમના ત્યાં જેમનો જન્મ થયો હતો। હવે એ એ એ સ્થિતિ એની એમની બહુ જ ગરીબ હતી, પરિવારની સ્થિતિ, પૈસા જ નહોતા, રોટલા ખાવાના પણ ત્યાં પૈસા નહોતા, એટલી ત્યાં એક ગરીબ સ્થિતિ હતી। અને અહીંયા જે અહીંયા એ દત્તક પુત્ર થયા, દત્તક એટલે અહીંયા ખુરી જિલ્લા, ખુરી અને જિલ્લા કોટા, ખુરી ગામ કોટામાં ત્યાં આ માતા પિતાએ એમને આ બાબુજીને દત્તક લીધો। હવે જે અહીંયાના માતા પિતા એમના હતા તેઓ મૂળ દિગંબર હતા, બધાને સંભળાય છે? હા, અહીંયા જે અહીંયાનું જે પરિવાર હતું જેમને દત્તક લીધો હતો ને બાબુજીને, તેઓ મૂળ દિગંબર હતા અને ઓલા ત્યાં જન્મ્યા હતા એ વૈષ્ણવ કુટુંબ હતું,
ત્યાં આવી રીતે ચાર જણ હતા, બે એ બે ભાઈઓ અને એક બહેન હતી. અને બાબુજીને આ લોકોએ આ કોટામાં ખુરી ગામમાં ત્યાં એમને દત્તક આપ્યું. ખુરી ગામમાં અહીંયા પણ સ્થિતિ એવી જ હતી, અહીંયા પણ ખૂબ ગરીબી હતી, અહીંયા પણ સ્થિતિ એવી જ હતી. પણ અહીંયા દિગંબર ધર્મ હતો અને અહીંયા ધર્મના બહુ સંસ્કાર હતા. આ પરિવારમાં મૂળ દિગંબર હતા ને, ધર્મના ખૂબ સંસ્કાર હતા અને એવું પરિવાર હતું કે ત્યાં બધા ત્યાગી વૃત્તિઓનું ભોજન થતું હતું, શુદ્ધ ભોજન બનતું હતું એ વખતે એમના ઘરે, શુદ્ધ ભોજન. અને એક સૂર્યસાગર મહારાજ હતા ને, એ એમના નાનાજી હતા. સૂર્યસાગર મહારાજ એમના નાનાજી હતા. બાબુજી સ્કૂલ ત્યાં દત્તક લીધો હતો ને, એ પરિવાર દત્તક જેમને લીધો હતો એ પરિવાર મૂળ દિગંબર હતું. અને ત્યાં એમના જે નાનાજી હતા એ સૂર્યસાગર મહારાજ હતા. અને આમના ઘરે ત્યાગી વ્યક્તિઓનું ભોજન બધું પહેલેથી જ થતું હતું, શુદ્ધ ભોજન એવું એ ધર્મનું, પહેલેથી દિગંબર ધર્મનું આ લોકો પાલન કરતા હતા. બાબુજી સ્કૂલમાં જતા હતા, નાનપણના જે સ્કૂલમાં લૌકિક શિક્ષા લેવા જતા હતા ત્યાં પણ એમનો સૌથી પ્રથમ નંબર આવતો હતો, ઉચ્ચ સ્થાન પ્રાપ્ત થતું હતું. 13 વર્ષની ઉંમર હતી ત્યારથી તેઓ કવિતા બનાવવા માંડ્યા હતા, કવિતાઓ. અને એ વખતે જ્યારે હતા ત્યારે દેશની આઝાદગીનો સમય હતો, તો એ જે કવિતાઓ બનાવતા હતા એ બધી દેશ ઉપર, સમાજ ઉપર, રાષ્ટ્રીય ઉપર, ભારત ઉપર, એવી બધી, એવો સ્વતંત્રતા ઉપર, આઝાદગી ઉપર, એવી બધી તેઓ કવિતાઓ બનાવતા હતા. એટલા એ કવિતા બનાવવામાં એટલા કુશળ હતા એમ, પહેલેથી એમની પાસે આવી કળા હતી. હવે એમને થયું એવું કે એ જ આગળ વધતા ગયા એમ, કે એ વખતે પણ નાનપણથી જૈન પાઠશાળામાં જતા હતા, ત્યારે જે મંદિર, ત્યાં મૂળ દિગંબરનું મંદિરમાં પાઠશાળા ચાલતી હતી, તો એ પાઠશાળામાં ત્યાં નિયમિત જતા હતા અને એ ધર્મનું આદિ બધું પણ ભણતા હતા. અને થોડા મોટા થતા ગયા, એમના 18 વર્ષની એમની ઉંમર હતી ત્યારે એમના લગ્ન થઈ ગયા. 18 વર્ષના હતા ત્યારે એમના લગ્ન થઈ ગયા. અને ત્યારે એમના જે પત્ની હતા એમની ઉંમર હતી 13 વર્ષની. 13 વર્ષની ઉંમર એમની પત્નીની અને 18 વર્ષની એમની ઉંમર હતી જ્યારે લગ્ન થયા ત્યારે. હવે ત્યાં પણ જે કોટામાં મૂળ દિગંબર મંદિર છે એમાં તેઓ સ્વાધ્યાય પણ કરાવતા હતા, કારણ કે એમને પહેલેથી ધર્મનો, સ્વાધ્યાયનો રસ હતો, શોખ હતો. પુસ્તકો ઘરે લાવતા, પોતે અભ્યાસ કરતા અને ત્યાં ભણાવતા હતા. બીજું, એક કોટામાં બહુ મોટું બડા મંદિર છે, તો ત્યાં એમનો જ્યારે સંબંધ કેવી રીતે થયો, એમનું લગ્ન કેવી રીતે નક્કી થયું એ તમને કહું છું. કે એ મોટા મંદિરમાં બાબુજી ત્યાં દિગંબરના શાસ્ત્રો લેવા જતા હતા એ મંદિરમાં, કારણ કે બહુ મોટું મંદિર હતું એટલે ત્યાં બધા ગ્રંથો ત્યાં મળી જતા હતા. એટલે બાબુજી પોતાના સ્વાધ્યાય અભ્યાસ માટે દિગંબર મંદિરમાં એ ગ્રંથો લેવા જતા હતા. તો ત્યાં એમ જીવન પહેલેથી જે બહુ નમ્રતાવાળા હતા, વિનય, શાંત સ્વભાવી અને બહુ માતા પિતાના અનુશાસનમાં રહેવાવાળા જીવ હતા, માતા પિતાના અનુશાસનમાં. એટલે એ બધું ત્યાં જ્યાં એમના સાસુ એટલે કે એમના પત્નીના મમ્મી એ મંદિરમાં આવતા હતા, તેઓ પણ દિગંબર હતા, મૂળ દિગંબર. એમનું સાસરું જે હતું, બાબુજીનું સાસરું, એ પણ મૂળ દિગંબર. અને એમના સાસુ એ મંદિરમાં આવતા હતા અને ત્યારે એમને ખબર પડી હતી કે આ દત્તક પુત્ર છે. પણ એમના આ બધા ગુણો એમને ખ્યાલ આવી ગયા કે બહુ નમ્રતાવાળા છે, વિનયવાળા છે, શાંત સ્વભાવી છે. આવા બધા ગુણ જોઈને એમના મમ્મીને આ એમની પુત્રીનો બાબુજી સાથે સંબંધ નક્કી કરવાનો ભાવ થઈ ગયો અને ત્યારબાદ એમનો એમની સાથેનો સંબંધ થઈ ગયો. સર્વિસ માટે એમને ઓફર આવી હતી, સર્વિસ માટે બાબુજીને, તો તેઓ સર્વિસ માટે એમને ના પાડી દીધી, કારણ કે એમને પરતંત્રતા એમને ગમતી નહોતી, પરાધીનતા ગમતી નહોતી.
એમને પસંદ નહોતી એટલે એમને ના પાડી દીધી. તો પછી એમને શું કર્યું તો કે સ્વતંત્રતાથી એમને જ્વેલરીનો ગોલ્ડ અને સિલ્વર એનો બંનેનો બિઝનેસ નાખ્યો. 20-22 વર્ષના હશે ત્યારે, જ્યારે એમને આ ગોલ્ડ અને સિલ્વરનો બિઝનેસ નાખ્યો ત્યારે 20-22 વર્ષના હતા. એટલે વિચાર કરો કે નાનપણથી એક તો એ દત્તક પુત્ર એટલે કે પોતાની માતા પણ એ નહોતી, બરાબર ને. બીજું એક કે એમને કેટલી નાની ઉંમરમાં પરિસ્થિતિ ઘરની આવી, ગરીબી, કેટલી ગરીબી અને ધંધા વ્યાપારનું માથે પર બોજ. અને બીજું કે લગ્ન થઈ ગયા હતા. તો એ બધા સંઘર્ષમાં, એ બધા સ્ટ્રગલમાં એ કેટલા શાંત સ્વભાવે અને કેટલું ધૈર્ય રાખતા હતા. એમની સ્થિતિ એવી હતી કે પહેલાં તો એવી સ્થિતિ હતી કે પોતે બીજાઓની બુક બાઇન્ડિંગ કરતા અને બુક બાઇન્ડિંગ કરીને જે પૈસા ભેગા થતા એમાં એમની બુક્સ ખરીદતા હતા. એવી એમની આર્થિક સ્થિતિ એટલી નબળી હતી. લાઇટ્સ નહોતી એ વખતે, તો પંખા નહોતા અને એમાં એમને એટલા સરસ નંબરથી તેઓ પાસ થતા હતા, તેઓ પ્રથમ નંબરથી પાસ થતા હતા, એવા તો એ જીવ હતા. હવે એ આગળ વધતા ગયા. હવે એમને એક એમના એક ગુરુ હતા, જ્ઞાનચંદજી બાબુ જેમને કહેવાતું હતું, જેમનું નામ હતું જ્ઞાનચંદજી બાબુ. હવે એ સાધુ હતા, સાધુ જેવા હતા એમ. તો એમને આ બાબુજીનું બધું ખ્યાલ હતું કે બહુ કવિતા ને બધું બનાવતા હતા, બહુ હોશિયાર હતા, બહુ જ બુદ્ધિશાળી જીવ છે એમને ખ્યાલ હતો. અને બાબુજી એ વખતે પણ મંદિરમાં પ્રવચન કરતા હતા, એ વખતે પણ મંદિરમાં શાસ્ત્ર સ્વાધ્યાય સવારના લેતા હતા. અને એ વખતે 200-300 લોકો એ શાસ્ત્ર સ્વાધ્યાયમાં બેસતા હતા. એકવાર આ જ્ઞાનચંદજી બાબુજીને એમને આત્મધર્મ મળ્યું, એમને કશેથી આત્મધર્મ મળ્યું. અને એ આત્મધર્મમાં એમને ભગવાન આત્મા શબ્દ વંચાયો, ભગવાન આત્મા. અને એમને બાબુજીને કીધું કે આ ભગવાન આત્મા શબ્દ કહેવાવાળા જીવ કોણ છે, ચલો આપણે જઈને સોનગઢ જોઈએ કે આ દિગંબર ધર્મ. એ લોકોને તો એમ હતું કે દિગંબર ધર્મ પર તો અમારો જ અધિકાર છે, અમે જ મોટા પંડિતો છીએ, એમ હતું ને. કારણ કે ગુરુદેશી મૈડા નહોતા, એવું અધ્યાત્મ નહોતું, ખબર નહોતું તત્વ સાચું શું છે. તો એમને તો એમ જ હતું કે અમે જ દિગંબર છીએ ને અમારા અમને જ દિગંબર ધર્મ ઉપર અધિકાર છે. એટલે એ તેઓ ઓલા જે જ્ઞાનચંદજી બાબુજી હતા એમની સાથે બાબુજી બંને જણા જ્ઞાનચંદજી બાબુજી એમને જ લઈ ગયા. કારણ કે એમને ખબર હતી કે બાબુજી જે છે તો યુગલજી બાબુજી જે છે તેઓ એમની પકડવાની શક્તિ પણ બહુ સરસ છે. તો એટલે એમને એમ થયું બહુ બુદ્ધિશાળી છે તો આમને હું લઈ જાઉં. એટલે બંનેઓ ગયા સોનગઢ. અને સોનગઢ ગયા અને ત્યાં ગુરુદેવશ્રીના બંધ અધિકાર ઉપર પ્રવચન ચાલતા હતા. અને બંધ અધિકારના પ્રવચન ચાલતા હતા અને એમાં આવીને બેસી ગયા બંનેઓ જીવો. અને ત્યાં એમ આવ્યું ગુરુદેવશ્રીના પ્રવચનમાં એમ આવતું હતું કે પરનો કરતા માનવું એ અધ્યવસાન છે. પણ એ બોલ્યા તો આ લોકોને કાંઈ સમજાતું નહોતું. તો એ જ્ઞાનચંદજી બાબુજીને તો થોડું ઘણું પણ સમજાયું, પણ બાબુજીને તો કાંઈ ન સમજાયું. એમને તો તરત એમ જ કીધું કે મને તો કાંઈ સમજાયું નહીં, આપણે કોટા ચાલ્યા જઈએ. પણ એ જે હતા, એ જે સાધુ જેવા હતા એ જ્ઞાનચંદજી ભાઈ, એમને બાબુજી હતા, એમને કીધું કે નહીં, આપણે હજી થોડા દિવસ, 4-5 દિવસ હજી અહીંયા રોકાઈ જઈએ. આ વાતમાં કંઈ દમ છે, આ કંઈ વાત અલગ કરી રહ્યા છે, આવી વાત આપણે ક્યારે સાંભળી નથી. એટલે તેઓ હજી થોડા દિવસ રહી ગયા. અને ત્યારે જ એ વખતે ખેમચંદભાઈ આદિ બધા જે કક્ષા લેતા હતા, તો એ કક્ષાઓમાં બાબુજી બેસતા હતા. અને એ બાબુજી તો એમ પણ બહુ પહેલેથી જ બહુ આમ એક બહુ હોશિયાર સ્ટુડન્ટ હતા ને, એટલે તરત જ ટીચરને શિક્ષકને ખ્યાલ આવી જતો હતો એમ. એટલે ખેમચંદભાઈને આદિ બધા જે હતા એમને ખ્યાલ આવી ગયો કે આ જે બાળક છે
એ બહુ બુદ્ધિશાળી છે, કારણ કે એમને કંઈક 2-3 પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા અને બાબુજી એમનો જવાબ આપ્યો હતો. અને ગુરુદેવસિંહને પણ ખ્યાલ આવી ગયો કે ભાઈ આ બહુ બુદ્ધિશાળી જીવ છે. અને એ પછી ગુરુદેવસિંહના પછી એ જ વખતે પ્રવચન સાંભળવા માંડ્યા, એ કક્ષાઓ અટેન્ડ કરીને થોડું ઘણું સમજવા માંડ્યા, પછી એ જે ગુરુદેવના પ્રવચનો સાંભળવા માંડ્યા તો એમને બધું સમજાતું ગયું બાબુજીને. અને એમને સમજાવવા માંડ્યું અને ત્યારે એમને એમ થયું કે ઓહો, આ તો કોઈ અલગ અદ્ભુત વાત છે. એમને અંદરથી આમ અહો ભાવ આવી ગયો. અને પછી 20 દિવસ ત્યાં રહ્યા, 20 દિવસ પહેલી વાર ગયા અને કેટલા દિવસ, 20 દિવસ સોનગઢ રહ્યા. અને ત્યાર પછી બાબુજી કોટા આવ્યા. એમને કોઈએ એમને પૂછ્યું કે તમે ત્યાં ગયા તો તમને કેવું લાગ્યું? ખૂબ રડ્યા હતા, કોટા આવીને ખૂબ રડ્યા, સોનગઢથી કોટા આવવું પડ્યું, ખૂબ રડ્યા. એટલું તો એમને આમ 20 દિવસ ત્યાં રહ્યા તો એમને આમ કંઈ એમ લાગ્યું, હવે જો એના મુખેથી શું નીકળ્યું. એમને એમ કીધું કે જિસ સ્વર્ગ કી મેં કલ્પના ક્યા કરતા થા, જિસ સ્વર્ગ કી મેં કલ્પના ક્યા કરતા થા, વો સ્વર્ગ મુજે સોનગઢ મેં મિલા. જિસ સ્વર્ગ કી મેં કલ્પના ક્યા કરતા થા, વો સ્વર્ગ મુજે સોનગઢ મેં મિલા. ક્યા સમય વયો જતો તો એમને ખબર જ નહોતી પડતી હતી. એમને કોટા પાછું એટલે આવું પડ્યું કારણ કે પારિવારિક લાચારી હતી. પણ એક એ થઈ ગયું કે કોટા આવ્યા તો એમનું જીવન પરિવર્તન થઈ ગયું, એ ગુરુદેવના થઈ ગયા. અને એ વખતેનું એક વસ્તુ, એક એ મહત્વપૂર્ણ વાત કે જ્યારે સોનગઢથી પહેલી વખત કોટા આવતા હતા, ટ્રેનમાં એમને એટલો માઇગ્રેનનો, માથાનો દુખાવો, અને એમાં એમને એ વખતે દેવશાસ્ત્ર ગુરુની પૂજન લખી. દેવશાસ્ત્ર ગુરુની પૂજન જે બહુ પ્રખ્યાત છે, નાનાથી નાના બાળકોના પણ ને પણ મોડે છે એવી દેવશાસ્ત્ર ગુરુની પૂજન અષ્ટક સુધી એમને ટ્રેનમાં લખી. અને બાકીના જે જયમાલા આખી હતી એ કોટા આવીને એમને લખ્યા, આખી પૂજન લખી કોટા આવીને, જયમાલા ત્યારે લખી. કોઈ એમને પૂછ્યું હતું કે સોનગઢથી આવ્યા પછી તમને કેવું લાગ્યું, સોનગઢથી આવ્યા બાદ તમને કેવું લાગ્યું? તો એમને એમ કીધું, ઉલટે ઘડે સીધે હો ગયે. એમને એમ કીધું, ઉલટે ઘડે સીધે હો